जय श्री कृष्ण विद्यार्थी मित्रों, આપણે પાઠ 5 અધૂરો પાઠ આજે આપણે પૂર્ણ કરવાના છીએ. અનુવાદ એનું આજે આપણે પૂર્ણ કરશું. આપણે શીલા અને સવિતાનો સંવાદ આપણે જોયો છે. શીલાનો પ્રવાસ ચાલે છે. ત્યારબાદ આપણે સવિતાહા એટલે કે સવિતા કહે છે અજંતાતઃ પ્રવાસઃ કુત્ર ગમિષ્યતિ. સવિતા પૂછે છે, શીલાને પૂછે છે કે અજંતાતઃ એટલે કે અજંતાથી પ્રવાસ કુત્ર ગમિષ્યામિ. કુત્ર એટલે કે ક્યાં, ગમિષ્યતિ એટલે કે જશે, અજંતાથી પ્રવાસ ક્યાં જશે. શીલા કહે છે અજંતાતઃ વયમ કુષ્ણેશ્વરમ, કુષ્ણેશ્વરતઃ શિરડી, શિરડીતઃ ત્ર્યંબકેશ્વરમ, ત્ર્યંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામઃ. હવે શીલાનો પ્રવાસ ક્યાંથી ક્યાં સુધી જવાનો છે તેની આપણે વાત કરીએ. શીલા છે શું કહે છે કે અજંતાતઃ, અજંતાથી વયમ એટલે કે અમે, ઘૂષણેશ્વરમ એટલે કે ઘૂષણેશ્વર, અજંતાથી અમે ઘૂષણેશ્વર, ઘૂષણેશ્વરતઃ શિરડી, ઘૂષણેશ્વરથી, શિરડી એટલે કે શિરડી, અજંતાથી અમે ઘૂષણેશ્વર, ઘૂષણેશ્વરથી શિરડી, શિરડીતઃ ત્ર્યંબકેશ્વરમ, શિરડીથી ત્ર્યંબકેશ્વરમ, ત્ર્યંબકેશ્વર અને ત્ર્યંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામઃ. ત્ર્યંબકેશ્વરથી નાસિકમ એટલે કે નાસિક, ગમિષ્યામઃ એટલે કે જશું. શીલા શું કહે છે, અજંટાથી અમે ઘૂષણેશ્વર, ઘૂષણેશ્વરથી શિરડી, શિરડીથી ત્ર્યંબકેશ્વર, ત્ર્યંબકેશ્વરથી નાસિક જશું. સવિતા કહે છે શોભનમ પ્રવાસઃ શિક્ષણસ્ય ભાગઃ એવ અસ્તિ, તર્હિ સમ્યક રીત્યા પ્રવાસં કરોતુ. ભવતિ પ્રવાસે યત યત પશ્યતિ તત તત સર્વે ટિપ્પણી પુસ્તકે લિખતુ. સવિતા કહે છે શોભનમ એટલે કે સારું, પ્રવાસઃ શિક્ષણસ્ય ભાગઃ એવ અસ્તિ. પ્રવાસ શિક્ષણસ્ય એટલે કે શિક્ષણનો, ભાગઃ એવ એટલે કે ભાગ જ, અસ્તિ એટલે છે, પ્રવાસ શિક્ષણનો જ ભાગ છે. તર્હિ તો સમ્યક રીત્યા એટલે કે સારી રીતે, પ્રવાસમ કરો તું પ્રવાસ કર, તો તું સારી રીતે પ્રવાસ કર. ભવતિ પ્રવાસે યત યત પશ્યતિ, ભવતિ એટલે કે તું, પ્રવાસે એટલે કે પ્રવાસમાં, યત યત એટલે કે જે જે, પશ્યતિ એટલે કે જુએ છે, તું પ્રવાસમાં જે જે જુએ છે, તત તત તે તે, સર્વે એટલે કે બધું, તે તે બધું, ટિપ્પણી પુસ્તકે એટલે કે નોટબુકમાં, લિખતું એટલે લખજે. સવિતા કહે છે સારું, પ્રવાસ શિક્ષણનો જ ભાગ છે, તો સારી રીતે પ્રવાસ કરો, તો પ્રવાસમાં યત યત પશ્યતિ જે જે જુએ છે, તત તત તે તે, સર્વે ટિપ્પણી પુસ્તકે લિખતું બધું નોટબુકમાં લખજે. શીલાહ આમ અવશ્યમ લેખિષ્યામિ, આમ એટલે કે હા, અવશ્યમ લેખિષ્યામિ એટલે અવશ્ય લખીશ, હા અવશ્ય લખીશ. ફરીથી આપણે જોઈએ, સવિતા કહે છે અજંતાતઃ પ્રવાસઃ કુત્ર ગમિષ્યતિ,
अजंता थी प्रवासः कुत्र गमिष्यति क्या जसे अजंता थी प्रवास क्या जसे शिला कहे छे अजंतातः वयम् तुष्णेश्वरम् तुष्णेश्वरतः शिरडी शिरडीतः त्र्यंबकेश्वरम् त्र्यंबकेश्वरतः नासिकम् गमिष्यामः शिला कहे छे अजंता थी अमे तुष्णेश्वर तुष्णेश्वर थी शिरडी शिरडी थी त्र्यंबकेश्वर त्र्यंबकेश्वर थी नासिक जसु सविता कहे छे शोभनम सारु प्रवासः शिक्षणस्य भागः एव अस्ति प्रवास शिक्षणनो भागज छे तर्हि सम्यक रीत्या प्रवासं करोतु तो सारी रीते प्रवास कर भवती प्रवासे यत यत पश्यति तू प्रवास मा जे जे जुए छे तत तत ते ते बदु टिप्पणी पुस्तके लिखतु नोटबुक मा लखजे शिला कहे छे आम अवश्यम लिखिष्यामी शिला कहे छे हाँ अवश्य लखीस त्यार बाद सविता कहे छे अपि च प्रवास स्थानस्य विशेषता तथा तस्य स्थानस्य इतिहास विषये अपि लिखतु सविता कहे छे अपि च अपि एटले पण च एटले अने अने पण प्रवास स्थानस्य एटले के प्रवास स्थाननी विशेषता विशेषता अने पण प्रवास स्थाननी विशेषता तथा तेमज तस्य एटले के तेना स्थानस्य एटले के स्थानना तेमज तेना स्थानना इतिहास विषये पण लिखतु लखजे सविता कहे छे अने पण प्रवास स्थाननी विशेषता तेमज तेना स्थानना इतिहास विषय पण लखजे शिलाहा कहे छे अवश्यम भवतु नमो नमः शिला कहे छे जरूर भवतु एटले के भले नमो नमः नमो नमो अथवा तो नमस्कार ज्यारे आपणे फोन मुकवानी वात आवे त्यारे संस्कृतनी अंदर नमो नमः एवी रीते बोलाय छे शिला कहे छे अवश्य भवतु नमो नमः जरूर भले नमो नमः अथवा तो नमस्कार सविता कहे छे नमो नमः सविता नमो नमः अथवा तो नमस्कार फरीथी आपणे जोईए सविता कहे छे अपि च प्रवास स्थानस्य विशेषतां तथा तस्य स्थानस्य इतिहास विषये अपि लिखतु अने पण प्रवास स्थाननी विशेषता तेमज तेना स्थानना इतिहास विषय पण लखजे शिला कहे छे अवश्यम अवश्यम एटले के जरूर भवतु नमो नमः भले नमो नमः नमस्कार सविता कहे छे नमो नमः એટલે કે નમો નમઃ અથવા તો નમસ્કાર અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 5 નું આપણે અનુવાદ શબ્દાર્થ એ બધું પૂર્ણ થાય છે ત્યારબાદ સ્વાધ્યાય પોથીમાં લખવા માટે એમની એક પીડીએફ પણ તમને મોકલવામાં આવશે અને આટલું ભાષાંતર અને શબ્દાર્થ છે એ તમારે સમજી અને ફેરબુકની અંદર લખવાનું રહેશે